संस्था मन्ना देवताओं ने आरती आपकी। बे आते थी आप लोग को आरती मेरी आरती माँ का एक पण दक्षिणा बदरा भी आपकी आरती लीधेला हार साफ करी जवा अरविंद भाई, अरविंद भाई स्वयं सेवक हमारा श्री आपने विनंती के बे छोकराओ ने प्रधान आरती बधा जने अपावा माटे व्यवस्था करावी आपो। आरती लीधेला हाथ साफ करी जवा खोबानी अंदर पुष्प लूपी अंजलि राखी आजनो यज्ञ आजनी पूजा माँ भगवती अने परमात्मा ने समर्पित करवी। यज्ञेन यज्ञमय छंद देवा तानि धर्माणि प्रथमान्यासन्नः महिमानः सदन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः विद्या बुद्धि धनैश्वर्या पुत्र पौत्रादि सम्पदः पुष्पाञ्जलि त्याग कुंड ऊपर मुखी मंत्र पुष्पाञ्जलि समर्पया हाथ जोड़ी क्षमा ने याचना करी जबी आजना यज्ञ कर्म मा मन वचन कर्म दिखाए भूल त्रुटि हो तो अपने क्षमा कर जो त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधु सखा त्वमेव त्वमेव विद्या द्रविणा त्वमेव त्वमेव सर्व मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिश्व करोमि अद्य सकलं परस्मे नारायणाय समर्पयामि तेरी शरण मैया तेरी शरण हो तेरी शरण मैया तेरी शरण हे मैया तेरी शरण में आया हूँ हो मैया तेरी शरण तालियों से गाइए कर्म भगवत्याः चरणार्पणमस्तु। जल छोड़ी अपना बन्ने हाथ जोड़वा चार वक्त विष्णवे नमः नो जप करवो ओम विष्णवे स्मरणतां परिपूर्णं ददास्तु यजमानः सदा सुखिनो श्री गजानन गणपति महाराज की जय श्री गात्राण मात की जय श्री ब्रह्माणे मात की जय श्री खोड़ियार मात की जय श्री सुरापुरा दादाने जय श्री यज्ञ नारायण भगवान की जय Oh.
દરેક કુંડના યજમાનોએ ક્રમશઃ એક નંબરથી આરંભ કરી અને દરેક યજમાનોએ એક એક ખોબો દરેક મૂર્તિ ઉપર એ ધાન્ય દિવસ માટેનું ધાન્ય અર્પણ કરતું જવું. માં ભગવતી દેવ બ્રાહ્મણ ના આશીર્વાદ ગ્રહણ વિરમ કઉ ત્યારે ઉભા થજો, હમણાં બેસવાનું રહેશે, પૂરી સૂચના થાય ત્યાં સુધી. અને દેવ બ્રાહ્મણ ના આશીર્વાદ લઈ પ્રસાદ ગ્રહણ કરી અને પછી આપ લોકો આજની યજ્ઞ પૂજામાંથી અમારા તરફથી છૂટતા એટલે ફ્રી. ખાસ મહત્વની સૂચના, દરેક કુંડ યજમાનોની નૈતિક ફરજ છે કે દરેકે પોતાનું આસન શુદ્ધ એટલે સાફ કરવું, પવિત્ર આસન. ભગવાન શ્રી હરિ નારાયણ એટલે કૃષ્ણ ભગવાને પણ અશ્વમેઘ યજ્ઞમાં પાતર ઉપડવાથી કરીને ખાલી બ્રાહ્મણોના નહીં યજ્ઞમાં સહારૂપ થયેલા છે. આપના આસન, આપના કુંડ, આપના યજ્ઞના પાત્રો આપે જ સાફ કરવા. અમારા સ્વયંસેવક બહેનો એટલે તમારી દીકરીઓ એ ઘણી બધી છે, એ મહેનત તો કરે છે અને એને એનું પુણ્ય મળે જ, પણ આપણ યજ્ઞનું પુણ્ય મેળવો આ અપેક્ષા અને ઈચ્છા છે અમારી. તો દરેકે એમના ગણપતિની મૂર્તિ એમનો બાજોટ સાફ કરી યજ્ઞ કુંડની આગળ રાખવો. યજ્ઞ કુંડ આપના વાસણો એ બરાબર સાફ કરવા. અબિલ ગલાલ કંકુવારી જે થાળીઓ છે આપની પૂજાની, એ પૂજાની થાળીઓ અંદરનો જે મેન હોલ છે તે અમારા હાર્દિકભાઈ ભોગાઈતા, રવિભાઈ ભોગાઈતા અને એમની આરે સાથી ભૂદેવો છે, એ ભૂદેવોને ત્યાં હાથે પૂજાની થાળી બરાબર સુપૃત કરવી એટલે કાલે વ્યવસ્થિત પૂજાની થાળી તમને લોકોને મળે. આજે ઘણી બધી વસ્તુઓ ઘટી ઢોળાઈ ગઈ, અવ્યવસ્થા થઈ, એવું ન થાય એટલે જવતલની થાળી તમારી પૂજાની થાળી એ ત્યાં સુપૃત કરવી. પણ પેલા અહીંયા ધાન્ય દિવાસ માટે ધાન્ય અર્પણ કરવું, પ્રસાદ ગ્રહણ કરવો, દેવતાઓનો આશીર્વાદ લેવો અને ત્યારબાદ આપના વડીલોના આશીર્વાદ લેવા અને પછી આપની જગ્યા બરાબર રીતે સ્વચ્છ એટલે સાફ કરવી. અને આપને આપવામાં આવેલી કુળદેવી માતાજીની જે છબી છે આપની, એ આપની જોડે જ પ્રસાદ તરીકે આપે લઈ જવાની રહેશે. આવતીકાલે ગણેશ પૂજા અને પ્રધાન મૂર્તિઓની પૂજાઓ જ બધી મહત્વની છે. એ છબીઓ આપે આપની જોડે પવિત્રતાથી રહે એ પ્રમાણે અહીંયાથી જે છબીઓ આપવામાં આવેલી છે એ છબીઓ લઈ જવાની રહેશે. આવતીકાલે બરાબર 7 વાગે યજ્ઞશાળામાં ફરીથી યજ્ઞ પૂજા માટે આપણને મળવાનું થશે. આજના સિદ્ધાંત પ્રમાણે આવતીકાલના નિયમો રહેશે, જે યજમાન મોડા પડશે એમની પૂજાઓ ત્યાંથી છૂટી જશે. કારણ સમયની રાહ આપણને જોવી પડે, ચૈત્રી નવરાત્રની રાહ મારે તમારે જોવી પડે, કઈ 8 તારીખ આવે કઈ પ્રતિષ્ઠા કરીએ. પણ એ સૂર્યનારાયણ એ અરુણદેવ એ રથ ત્યાં રોકીને ઉભે નહીં કે આ બ્રાહ્મણ કે યજમાન મોડો પડ્યો તો આપણને જરાક જવા દઈએ. તો એક નંબરના કુંડથી ક્રમશઃ ધાન્ય દિવાસમાં આવતું જવું. એમની પેલા ભુવાશ્રી એટલે દેવના બાનાધારી હસરાજભાઈ અને અમારા ભીમભાઈ એમને માતાજીના પ્રથમ વાસની શરૂઆત થાય છે એટલે બેસાડી રેખા એમના દ્વારા આરંભ કરવાનો રહેશે અને પછી બધા યજમાનો પછી બધા જ સ્વયંસેવકો ભાઈઓ અને બહેનો જે અહીંયા અવિરત સેવા કરે છે એમને માતાજીને ધાન્ય દિવાસ કરાવવો. ત્યારબાદ તમારા કુટુંબ પરિવારના જે કોઈ સભ્ય હોય એમને પણ કરાવવાની છૂટ રહેશે. તો પેલા દેવના બાનાધારી હંસરાજભાઈ અને ભીમભાઈ એ ત્યાંથી આરંભ કરે, પછી યજમાનો અને ત્યારબાદ એમના સ્વયંસેવકો અને ઇષ્ટ મિત્રો જે કઈ હોય એ ધાન્ય દિવાસ કરાવી માતાજીને ત્યાં શયન કરાવી ત્યાંથી જ આરંભ કરવાનું રહેશે. અને આજના આ યજ્ઞને અહીંયા વિરામ આપતા સૌ કોઈને જાજા કરી અને નારાયણ નારાયણ
આવતી કાલે બરાબર સમયથી એક્ઝેક્ટ 7 વાગે મળવાનું રહેશે. પૂજાની થાળીઓ ત્યાં અંદર આચાર્ય શ્રીને જમા કરાવવી. આપની જે વસ્તુઓ છે એ છેલે સાફ કરી કુંડ યજ્ઞ કુંડ આપનું આસન આપની જગ્યા બરાબર સ્વચ્છ કરી આવતીકાલની તૈયારી કરીને જવું. આવતીકાલે બરાબર 7 વાગે યજ્ઞશાળામાં ઉપસ્થિત થઈ જવું. સૌને જા જા કરીને આજના નારાયણ નારાયણ. હાલો સાંભળી જાઓ, અત્યારે અહીંથી છૂટ્યા પછી પ્રસાદ લઈ અને કોઈ કોઈને ઘરે નહીં વહી જાય. આપણે જેમ લગ્ન પ્રસંગ હોય, છોકરાના લગ્ન હોય, લાઈન બધ દાંડિયા રાસ ના જેમ પ્રોગ્રામ રાખતા હોય ને, આપણે આજ માતાજીના ગરબા લેવાના છે. એટલે લાઈવ પ્રોગ્રામ છે, 2-3 દિવસનો થાક હોય તોય સહન કરજો, પણ મહેરબાની કરીને કોઈ ઘરે નહીં જતા. આપણો પ્રોગ્રામ ભૈરો ભૈરો લાગે એવું હરેક વ્યક્તિ ઈચ્છે એવી પ્રાર્થના. કૃપા કરી આપની ગણેશજીની જે મૂર્તિ છે ગણપતિની એ અહીંયા જ રાખવાની છે આપના યજ્ઞ સ્થાન ઉપર બાજોટ ઉપર. માત્ર છબીઓ જ લઈને જવાનું છે. ભરતભાઈ રાજ્યગુરુ 2 મિનિટનું કામ હોવાથી પધારે. ભરતભાઈ રાજ્યગુરુ હલો, આપણને વારે વારે અદા એવી સૂચના આપે છે, અહીંથી કંઈ પણ હોય તો 1 નંબરથી સ્ટાર્ટ થાવ એવી રીતે. તો મહેરબાની કરીને નહીં ને લાઈન સર જ આવો. 1 લાઈન પૂરી થાય પછી બીજી લાઈન લ્યો, પછી ત્રીજી લાઈન લ્યો, પાછળ વાળા કોઈ નહીં આવો. અહીંયા ટ્રાફિક કરીને કોઈ કોઈ ઘરે નથી જવાનું, કોઈ કંઈ કામ નથી કાઢ લેવાનું વહેલા હાર.
એટલે ક્રમસર જ આવો એક પછી એક. અને હજી એ વાર લાગે ને ત્યાં તમે કુંડ ને એવું સાફ મંડો કરવા એટલે સફાઈ થઈ જાય. પાછળ વાળાને બહુ મોટો બેનિફિટ છે. दूसरी सैलरी तो आ गई,